શ્રી દત્તઃ પ્રસન્નોસ્તુ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન શ્રી રંગપત્ર મંજુષા પત્ર અઠ્યાવીસ શ્રી વડોદરા તારીખ સત્તર સાત ઓગણીસો વીસ પ્રિયભાઈ અંબાલાલ આપના બંને પત્રો મળ્યા હું ગોધરેથી આવ્યા પછી કેટલીક સારી નરસિંહ બીનાઓ બની ગઈ જેથી અભ્યાસ પરીક્ષાની દૃષ્ટિએ સંતોષકારક થઈ શક્યો નથી બે ત્રણ દિવસથી ઠીક વંચાય છે પરંતુ હજી ઠેકાણે પડતે આઠેક દિવસ લાગશે મહાભારતની જે પ્રત હું લાઇબ્રેરીમાંથી લાવ્યો હતો તેમાં માત્ર ત્રણ હજાર જ શ્લોક હતા આખા ઉદ્યોગ પર્વમાં લગભગ સાડા છ હજાર શ્લોક છે એટલે મારે બીજી પ્રત મેળવી વાંચવી પડશે હું દેશી ભાષા દ્વારા શિક્ષણ અપાવવું જોઈએ એ વિષય ઉપર કોલેજમાં એક ભાષણ ઓગસ્ટમાં આપવાનો છું મારા મનમાં ભવિષ્યના વિચારો રમ્યા કરે છે પણ સફળતાનો આધાર આપના જેવા મિત્રોની સહૃદય મદદ ઉપર જ છે રાજમાન હરિપ્રસાદને મારા પ્રણામ કહેશો તેમનો કાગળ આવ્યો હતો હું દરેક ભાઈને અલાયદો પત્ર લખવાનો વિવેક વાપરી શકતો નથી કારણ ઘણા કાગળો ઔપચારિક જ હોવાથી જવાબમાં શું લખું તે મને સૂચતું નથી છતાં આ ભાઈઓની મારા પ્રતિ પ્રેમાળ લાગણી હું ભૂલી શકતો નથી પત્રમાં તમે લખેલી કેટલીક બીના વાંચી મેં રાજમન કેશવલાલને કાગળ ન લખી આપ્યો હોત તો સારું એમ મને લાગવા માંડ્યું છે હું એ વાત ઉપર વધુ લખીશ નહીં મારી પ્રકૃતિ સારી રહે છે અને મન ઉલ્લાસમાં છે ચંદ્રશંકર રતિલાલ કમોદિયા ગોકળદાસ વિગેરે વિગેરે ભાઈઓને મારા નમસ્કાર કહેશો એ જ લિખિતંગ સ્નેહાંકિત આનંદ લહરીના પ્રણામ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત